नमस्कार जय मामादेव तन्ना एजुकेशनल कैंपस गोंडल धोरण त्रण विषय गणित गणित विषय ना पाठ्यपुस्तक में प्रकरण छ आपले नी गमत तो चालो बधाज बाळको गणित विषय नु पाठ्यपुस्तक खोलशे अने पेज नंबर 82 पर आजे आपणे अभ्यास करवाना छीए। आपले नी गमत में आपणे केटलीक बातबाकी विषय अभ्यास करी गया छीए। तो आजे पण पेज नंबर 82 पर नीचेना उकेलो शोधो तेमा केटलाक सरवाळा अने बादबाकी विषयनो अभ्यास करवाना छीए। तो बधा ज बाळकोने मारी साथे समजतुं पण जवानुं छे अने लखतुं पण जवानुं छे। तो चालो बाळको आजे आपणे पेज नंबर 82 पर अभ्यास करीशुं। नीचेना उकेल शोधो। जुओ एकडे सातडे 17 ओछा 3 एटले के ओछा एटले के बादबाकी। तो एकमना अंकमांथी एकमनी अंकनी ज बादबाकी करवी। सातमांथी 3 बाद करता 4 मळे छे अने ऊपरथी 1 नीचे उतारीशुं। अहीं काई संख्या छे ज नहीं एटले ऊपरना जे 1 छे तेने नीचे उतारीशुं एटले जवाब आवे छे 14। 14 ओछा 3 सॉरी 14 वत्ता 3 तो 4 ने 3 7 अने 1 बराबर छे। 14 વત્તા 3 બરાબર 17 એટલે કે આ ઉકેલ મેળવ્યો બરાબર છે। જુઓ તમે આ કે આપણો જવાબ સાચો છે કે ખોટો તો તમે જોઈ શકો છો। આ જે જવાબ આવ્યો બાદબાકીનો જે રકમમાંથી આપણે 3 બાદ કરતા 14 તો આ 3 અને 14 જે જવાબ છે એનો સરવાળો કરો તો કેટલા આપણને મળે તો કે 17। તો આપણો દાખલો સાચો છે। આપને ખ્યાલ આવી જાય કે આપણો દાખલો સાચો છે। હવે 9માંથી 0 બાદ કરતા 9 3માંથી 1 બાદ કરતા 2 એટલે 39 ઓછા 10 બરાબર 29 આપણો જવાબ આવે છે 29। એના પછી સરવાળો કરો 12 વત્તા 24 2 અને 4 6 1 અને 2 3 એટલે જવાબ આવે છે આપણો 36। એના પછી 86 ઓછા 58 હવે જુઓ આ એકમના અંકમાં 6 છે એની નીચેમાંથી 8 બાદ કરવાના છે તો 6માંથી 8 બાદ થશે નહીં એટલે કે એકમ અને દશકમાંથી 1 દશક લેતા આપણે 8 ની ઉપર 7 લખીશું અને અહીં 1 દશક લીધો એટલે અહીં કેટલા બની ગયા 16 બરાબર છે। 6 વત્તા 10 એટલે કે 16 હવે 16માંથી 8 બાદ કરતા 8 મળે છે અને જે આ ઉપર વધી છે એ જ આપણી રકમ બની ગઈ છે બરાબર। ઉપર જે મૂક્યું છે એ 7માંથી 5 જાય તો 2 એટલે આપણો જવાબ આવે છે 28। ચાલો એના પછી જુઓ 139 ઓછા 110 એટલે કે 9માંથી 0 બાદ કરતા 9 મળે છે 3માંથી 1 બાદ કરતા 2 અને 1માંથી 1 બાદ કરતા 0 એટલે કે આપણો જવાબ આવે છે 29 બરાબર। એના પછી સરવાળાનો દાખલો છે 7 અને 3 તો કે 10 10 ની 0 વધી આવે છે 1 3 ને 1 4 4 ને 1 5 2 ને 2 4 એના પછી બાદબાકીનો દાખલો છે। પહેલા નિશાની ખાસ જોઈ લેવાની કે આપણે સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે। 5માંથી 4 બાદ કરતા 1 વધે 2માંથી 0 બાદ કરતા 0 એટલે કે કાંઈ નહીં એટલે 2 ના 2 નીચે મૂકી દેશું 3માંથી 2 બાદ કરતા 1 બરાબર છે આપણો જવાબ આવે છે 121। હવે એના પછી જુઓ 474 બરાબર 474 ઓછા 136 તો એકમના સ્થાનમાંથી જે એકમ બાદ કરીશું એટલે 4માંથી 6 બાદ થશે નહીં એટલે શું કરવાનું આપણે 1 દશક લેશું એકમ અને દશકના સ્થાનમાંથી એટલે 7માંથી 1 દશક લઈ લેતા ત્યાં 6 વધે અને અહીં કેટલા બની જશે 1 દશક લેતા 10 અને 4 14 હવે 14માંથી આપણે 6 બાદ કરીશું 14માંથી 6 બાદ કરતા આપણને 8 વધે છે અને 6માંથી 3 બાદ કરતા 3 વધે અને 4માંથી 1 બાદ કરતા 3 વધે બરાબર છે આપણો જવાબ આવે છે 338। હવે એની નીચેના દાખલા જુઓ એ પણ બાદબાકીના છે 2માંથી 3 બાદ થશે નહીં એટલે શું કરીશું આપણે જે દશકના સ્થાનમાંથી 1 દશક લેશું એટલે 2
અને 10 એટલે કે 12 12 માંથી 3 બાદ કરતા કેટલા મળે 12 માંથી 3 બાદ કરીએ તો 9 અને 3 માંથી 1 બાદ કરતા 2 6 માંથી 4 બાદ કરતા આપણને 2 એટલે જવાબ આવે છે 229 હવે જુઓ એના પછીનો દાખલો સરવાળાનો 9 ના 9 4 ને 2 6 એના પછી પણ સરવાળાનો દાખલો છે 5 ને 6 11 ના 1 વધી આવે છે 1 ક્યાં તો કે દશકના સ્થાનમાં 3 ને 4 4 ને 4 8 1 ને 1 2 આપણો જવાબ આવે છે 281 એની નીચે જુઓ 6 નંબરમાં તમારી જાતે તમારા જવાબ ચકાસો હવે તમારી જાતે જવાબ ચકાસવાનો છે કે સાચો જવાબ છે કે ખોટો છે તો ચાલો જોઈએ બાળકો 6 અને 4 કેટલા 6 અને 4 સોરી બાદ કરવાના છે 6 માંથી 4 બાદ કરતા 2 3 માંથી 1 બાદ કરતા 2 અને 2 માંથી 1 બાદ કરતા 1 એટલે શું કર્યું હવે જે જવાબ આવ્યો 122 અને 114 એ બે સંખ્યાનો સરવાળો તમે કરો આ બે સંખ્યાનો તો આપણે જે રકમ છે એ મળે તો આપણો દાખલો સાચો નહીતર આપણો દાખલો ખોટો સમજાય છે આ પણ એ જ રીતનો છે હવે પેજ નંબર 83 જુઓ બાળકો ચાલો પેજ નંબર 83 પર સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો દરેક સાચા જવાબ માટે એક રાઇટ કરો આપણે જે રીતે આગળ આપણે જે આપણે જાતે ચકાસવાનું હતું એ કર્યું એ જ રીતે દાખલા છે પરંતુ સાચો હોય તો આપણે શું કરવાનું રાઇટ કરતું જવાનું હવે 384 ઓછા 243 તો જવાબ શું આવે છે તો કે 141 હવે આ બે સંખ્યાનો આપણે શું કરવાનું સરવાળો તો તેનો જવાબ શું આવ્યો તો કે 384 તો સાચો છે આની રકમ જે છે ઉપર આવી ગયો જવાબ સાચો તો કે હા તો રાઇટ કરવાનો એ જ રીતે 400 અને 68 બરાબર ઓછા 139 તો કેટલો જવાબ આવ્યો 221 221 આવ્યો હવે શું કરવાનું આ જે જવાબ આવ્યો એને આપણે અહીં લખવાનો કેટલો જવાબ છે એનો તો કે 221 અને બીજી રકમ કઈ છે તો કે 139 હવે આ બે સંખ્યાનું શું કરવાનું આપણે તો કે સરવાળો કરવાનો તો આપણે સરવાળો કરીશું તો આપણને આ જવાબ મળે તો અહીં સાચું કરવાનું નહીતર શું કરવાનું તો કે ખોટું તો એ 9 ને 1 10 ની 0 વધી આવે છે 1 3 ને 3 6 અને 2 ને 1 3 તો આ જે રાશિ છે એમાં શું જવાબ આવ્યો તો કે 360 તો આ જવાબ આવવો જોઈએ ને આપણે 468 જવાબ આપણો આવવો જોઈએ આ રકમ ઉપરની હોય એમ કેમ જવાબ આવ્યો એવી રીતે આપણો જવાબ આટલો અહીં આવવો જોઈએ તો આવતો નથી તો અહીં શું આવે તો કે ખોટું બરાબર છે એના પછી નીચેના દાખલા જુઓ હવે 356 ઓછા 247 તો જવાબ શું આવે છે તો કે 119 બરોબર હવે શું કરવાનું છે તો કે 119 જે જવાબ આવ્યો એની સાથે રકમ 2 છે એનો સરવાળો કરવાનો 247 હવે 9 અને 7 કેટલા તો કે 16 16 નો છગડો વધી આવે છે 1 2 અને 4 6 અને 1 અને 2 3 તો અહીંયા શું છે 356 એ જવાબ આવતો નથી આપણો અહીં કેટલો આવે છે તો કે 366 એટલે આપણો જે અહીં ચકાસણી કરી તેમાં ખોટો પડ્યો દાખલો બરાબર છે કારણ કે આ રકમ અહીં આવત તો જ રાઈટ થાત એના પછી જુઓ 468 બરાબર છે ઓછા 224 તો જવાબ શું આવે છે 244 તો અહીં આપણે 244 અને રકમ બીજી કઈ છે તો કે 224 હવે શું કરવાનું આનો સરવાળો કરવાનો 4 અને 4 8 4 ને 2 6 2 ને 2 4 તો અહીં આપણો જે રકમ છે એ આપણો જવાબ મળી ગયો તો ત્યાં શું આવે રાઈટ સમજાય છે બાળકો આપણી ચકાસણી કરતા આપણો જવાબ મળી જાય રકમ ઉપરની એ આપણો જવાબ આવી જાય તો ત્યાં રાઈટ કરવાનો બરાબર છે હવે એની નીચેના દાખલા જુઓ એના પછી આપણે 7 નંબરમાં રંગીન ખાનામાં ખૂટતા અંક લખો જે ઘટે છે તે અહીં આપણે લખવાનું છે રંગીન ખાનામાં તો 8 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 5 વધે તો કે 8 માંથી 3 બાદ કરતા આપણને 5 વધે છે બરાબર છે
હવે 7 માંથી 3 બાદ કરતા આપણને કેટલા મળે તો કે 7 માંથી 3 બાદ કરતા આપણે ગણી લેવાના 3 પછી 4 5 6 અને 7 એટલે કે આપણને 4 મળે છે 7 માંથી 3 બાદ કરતા આપણને 4 મળે બરાબર છે એટલે આપણો જવાબ આવે છે 45 એના પછી આ રંગીન ખાનામાં છે ત્યાં આપણે અક્ષર મૂકવાનો હવે કેટલા માંથી હું 7 બાદ કરું તો 2 વધે તો આપણે અનુમાન લગાવવાનું કે 9 માંથી 7 બાદ કરો તો 2 મળે હવે અહીં આપણે 3 વધારવાના છે અહીં કેટલો અંક મૂકું હું તો 3 વધે તો 1 માંથી આપણે મોટી સંખ્યા મૂકીશું તો જ 3 જવાબ આવે છે બરાબર છે એટલે આપણે અહીંથી એક દશક લેવા જાશું પ્રથમ અહીંથી એક દશક 2 માંથી લેશું તો અહીં એક જ વધે છે અને એક દશક અહીં લેતા અહીં કેટલા બને તો કે 11 બરાબર છે હવે 11 માંથી કેટલા હું બાદ કરું તો 3 મળે તો કે 11 માંથી 8 બાદ કરીએ તો 3 મળે અને 1 માંથી 1 બાદ કરતા 0 બરાબર છે હવે 6 માંથી કેટલા બાદ કરીએ તો 6 મળે તો કે 6 માંથી 6 બાદ કરતા 0 મળે અને હું કેટલા અંકમાંથી 3 બાદ કરું તો 6 મળે તો કે આપણે 9 માંથી 3 બાદ કરીએ તો આપણે 6 મળે હવે એના પછી જુઓ બાદબાકી જ કરવાની છે હવે આ 4 આપેલા છે બરાબર છે હવે 4 ઓછા 8 હવે આ રકમ છે નીચેની મોટી છે મોટી રકમ 4 માંથી બાદ થાશે નહીં એટલે એક દશક અહીંથી લેતા અહીં શું વધે 3 અને અહીં 10 ઉમેરતા 14 બની જાય 14 માંથી 8 બાદ કરતા 6 મળે છે 3 માંથી 3 બાદ કરતા 0 મળે હવે હું અહીંયા કયો અંક મૂકીશ તો એમાંથી 2 બાદ કરતા 2 મળે હા તો ખ્યાલ આવી જાય કે અહીં 4 મૂકીશું કે 4 માંથી 2 બાદ કરતા આપણને 2 મળે છે એના પછી જુઓ નીચે કે જો હું એક માળા વધારે લઉં તો તેની પાસે 40 મણકા બાકી રહે એટલે કે અહીં જે આ છોકરીયું છે એ એવી રમત રમી રહી છે બરાબર છે પેજ નંબર 84 ચાલો પેજ નંબર 84 પર જુઓ બાળકો કે ચાલો પત્રો વહેંચી કે ચાલો આપણે એક અહીંયા બોક્સ છે દેખાય છે ને ટપાલ બોક્સ હા ટપાલી કાકા આજે માંદા છે તો ચાલો તેમના બદલામાં પત્રો વહેંચીએ જે ટપાલી કાકા છે બીમાર છે તો બાળકો કહે છે કે એના બદલાનું કામ આજે આપણે કરીશું તો શું કરવાનું છે નીચે જુઓ તમારી બુકમાં કેટલાક દાખલા આપેલા છે ને તો દાખલાનો જે જવાબ આવે તેને રાઉન્ડ કરવાનો છે આપણે આની અંદર કે આટલા નંબરના રૂમમાં આપણે આ પત્ર ક્યાં આપવાનો છે તો કે આટલા રૂમમાં એવી રીતના પત્ર ઉપર સાચા રૂમ નંબર લખો પછી ઉપર દર્શાવેલ ઇમારત ભવનમાં રૂમ શોધો અને તેની ફરતે વર્તુળ દોરો રૂમ નંબર 445 ઉપર વર્તુળ દોરો જો તમને સમજાવ્યું છે કે 445 વત્તા 10 એટલે કે 455 તો આપણે ગોતવાના કે 455 કઈ જગ્યાએ છે જ્યાં 455 હોય ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે બરાબર છે તો આવી રીતે તેના પર ફરતે જો અહીં લખેલું છે કે ઉપર વર્તુળ દોરો રૂમ નંબર 455 ઉપર વર્તુળ દોરો આપણે દોરી લીધું એવી રીતે બધા જ દાખલા ગણીશું આપણે 467 વત્તા 11 હવે 7 વત્તા 1 એટલે કે 8 6 વત્તા 1 એટલે કે 7 અને 4 ના 4 જવાબ આવે છે આપણો 478 તો આપણે 478 પર આપણે રાઉન્ડ કરીશું ચાલો તમે પણ રાઉન્ડ કરજો મારી સાથે હવે એના પછી દાખલો 456 ઓછા 20 એટલે કે 436 તો આપણે જ્યાં 436 આવતા હોય ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે તો ચાલો તેમાં તમે 436 ગોતો આની અંદર 436 હોય ત્યાં શું કરવાનું તો કે રાઉન્ડ કરવાનું અહીં નીચેની લાઈનમાં જુઓ 436 પર રાઉન્ડ કર્યું હવે એના પછી જુઓ 430 તો ઉપરનું જે રાઉન્ડ કરવાનું છે તમને નહીં દેખાય પણ તમે તમારી બુકમાં જોઈ લેજો બાળકો 430 વત્તા 20 વત્તા 13 બરાબર 3 5 ને 1 6 અને 4 જવાબ આવે છે 463 તો આપણે લખીશું 463 ઉપર જે બોક્સ છે તેમાં આપણે રાઉન્ડ કરીશું
463 માં હવે અહીં જુઓ 450 ઓછા 19 હવે 450 માંથી 19 બાદ કરતા આપણે 10 કો લેશું અહીં 10 માંથી 9 બાદ કરતા 1 મળે છે અહીં આપણે 4 આવે છે 4 માંથી 1 બાદ કરતા 3 મળે છે અને 4 ના 4 એટલે જવાબ આવે છે આપણો 431 તો ચાલો આપણે 431 અહીં ખૂણામાં છે છે કોર્નર પર હા ત્યાર આઉન કરો એના પછી બાજુનો દાખલો 430 415 430 માં 15 ઉમેરતા કેટલા થશે તો કે 445 તો ચાલો આપણે 445 ગોતી અને આપણે તેમાં રાઉન્ડ કરીશું બરાબર છે આ 445 નું રાઉન્ડ થયું આ જે પેલો દાખલો થયો એનું રાઉન્ડ છે જે આપણને બરાબર છે હવે એની નીચે જુઓ 480 ઓછા 9 બરાબર છે તો અહીં 10 કો લેશું 1 10 માંથી 9 બાદ કરતા કેટલા મળે અહીં જે એકમ અને દશકની લાઈનમાં 1 દશક બાદ કરતા 7 વધે છે બરાબર છે 10 માંથી 9 બાદ કરતા 1 7 7 ના 7 અને 4 ના 4 એટલે કે 471 તો હવે જે ઉપર બોક્સ છે કયા રૂમમાં આપણે દેવાનું છે તો કે 471 હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું અહીં છે 471 પર રાઉન્ડ કરો દરેક બાળકો ચાલો એની નીચે જુઓ 498 ઓછા 23 એટલે કે 8 માંથી 3 બાદ કરતા 5 મળે છે 9 માંથી 2 બાદ કરતા 7 વધે અને 4 ના 4 એટલે કે 475 હવે ઉપર તમે જોઈ અને 475 પર રાઉન્ડ કરો હવે એના પછી દાખલો જુઓ 452 વત્તા 18 એટલે કે 8 ને 2 10 ની 0 વધી આવે છે 1 ક્યાં તો કે દશકના સ્થાનમાં 5 ને 1 6 6 ને 1 7 અને 4 ના 4 એટલે કે 470 તો આપણે ક્યાં રાઉન્ડ કરીશું તો કે 470 પર બરાબર છે તો આપણે અહીં ગોતી અને તેના પર રાઉન્ડ કરીશું 470 એના પછી જુઓ 467 વત્તા 22 7 ને 2 9 6 ને 2 8 અને 4 ના 4 489 બરાબર છે હવે તેમાં આપણે 489 ગોતીશું અને ત્યાં રાઉન્ડ કરીશું 489 ઉપરની લાઈનમાં છે બાળકો એના પછી નીચેનો દાખલો જુઓ 461 વત્તા 25 5 ને 1 6 6 ને 2 8 4 ના 4 એટલે કે 486 તો આપણે 486 ગોતીશું તેના પર રાઉન્ડ કર્યું બાળકો હવે જેટલા દાખલા હું નીચે ગણું છું એટલા આપણે જે રૂમ નંબર ઉપર આપણે એ કાર્ડ પહોંચાડવાનું છે બરાબર છે તમને ખ્યાલ જ છે એટલે તેના પર શું કરવાનું છે તો કે વર્તુળ તો તમે બધા જ વર્તુળામાં દેખાતા નથી ઉપર હું કરું છું એ પણ તમે તે ગોતી જવાબ અને વર્તુળ કરતા જાજો 426 વત્તા 38 એટલે કે 8 ને 6 કેટલા તો કે 6 ને 6 12 13 અને 14 14 ના 4 વધી આવે છે 1 3 ને 3 6 અને 4 ના 4 એટલે જવાબ આપણો આવે છે 464 હવે જ્યાં 464 હોય ત્યાં શું કરીશું આપણે રાઉન્ડ કરીશું 464 પર રાઉન્ડ કર્યું હવે એના પછી જુઓ 429 વત્તા 10 વત્તા 20 એટલે કે 9 ના 9 એના પછી 2 અને 1 3 ને 2 5 અને 4 ના 4 એટલે કે 459 તો જ્યાં 459 જુઓ બાળકો ચોથી લાઈનમાં છે ત્યાં તમે રાઉન્ડ કરી લ્યો હવે એના પછી જુઓ 466 ઓછા 33 એટલે કે 6 માંથી 3 બાદ કરતા 3 મળે ફરીવાર 6 માંથી 3 બાદ કરતા 3 મળે અને 4 ના 4 એટલે કે 433 તો છેલ્લી લાઈનમાં જુઓ બાળકો ઉપર 433 પર રાઉન્ડ કર્યું હવે એના પછી જુઓ 410 વત્તા 13 વત્તા 11 એટલે કે 3 ને 1 4 અને 3 1 એટલે કે 3
અને 4 એટલે કે 434 હવે 434 ગોતી અને રાઉન્ડ કરો ઉપર હવે જેટલા આપણે દાખલા ગણ્યા એને ફરતે આપણે ઉપર રાઉન્ડ કરવાના છે કે આપણે તેના ઘરે ટપાલ પહોંચાડી દીધી તેના રૂમ પર બરાબર છે તો અહીં 84 પેજ પૂર્ણ થાય છે 85 પેજ જુઓ પેજ નંબર 85 પર ખૂટતી સંખ્યાઓ શોધો એટલે કે સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યાઓ લખો આપણે જે રીતે ત્રિકોણ ચોરસ એવી પેટર્ન જે ડિઝાઇનની પેટર્ન આગળ વધારીએ તેવી જ રીતે અંકોની પેટર્ન પણ આપણે આગળ વધારવાની પ્રથમ જોવાની પેટર્નને સમજવાની અને પછી અંકો દ્વારા પેટર્નને આગળ વધારવાની 100 + 100 એટલે કે 200 + 200 + 100 એટલે કે 300 + 300 એટલે કે 400 + 400 એટલે કે 500 + 600 અને છેલ્લે 700 બરાબર છે બાળકો હા તો તમે પણ તમારી બુકમાં એ રીતે લખી લેજો હવે એ જ રીતે આ ટ્રેનની પેટર્ન છે બરાબર 900 પછી 800 ક્રમશઃ ઘટતી જાય છે 700 પછી શું આવે તો કે 600 600 પછી એનાથી ઘટતી 100 બાદ કરી નાખવાના એટલે કે 500 500 પછી 400 અને એમાંથી 100 બાદ કરતા 300 બરાબર છે અહીં 100 એક નંબરમાં વધતા જાય છે જ્યારે બીજા નંબરમાં ઘટતા જાય છે એના પછી નંબર 3 માં 50 + 50 એટલે 100 100 + 50 એટલે કે 150 + 50 એટલે કે 200 + 50 એટલે 250 + 50 એટલે 300 300 + 50 એટલે 350 300 + 50 એટલે કે 400 બરાબર છે બાળકો હવે નીચે જુઓ 4 નંબરમાં 300 - 50 એટલે કે 250 પછી એમાંથી 50 બાદ કરતા 200 મળે 200 માંથી 50 બાદ કરતા આપણને 150 મળે તેમાંથી 50 બાદ કરતા 100 મળે 100 માંથી 50 બાદ કરતા 50 મળે બરાબર છે એની નીચે નંબર 5 જુઓ નંબર 5 માં અહીંયા પ્રશ્નાર્થ કર્યો 25 એના પછી 35 45 પછી બે પ્રશ્નાર્થ એટલે અહીંયા કેટલા હોઈ શકે 15 15 માં 10 ઉમેરતા 25 માં 10 ઉમેરતા 35 માં 10 ઉમેરતા 45 માં 10 ઉમેરતા 55 માં 10 ઉમેરતા 65 બરાબર છે એના પછી જુઓ નંબર 6 280 પછી 260 એટલે બે વચ્ચે કેટલો તફાવત છે તો કે 20 નો બરાબર એટલે 20 20 બાદ કરતા જવાનું 260 માંથી 20 બાદ કરતા 240 240 માંથી 20 બાદ કરતા 220 220 માંથી 20 બાદ કરતા તો કે 200 હવે 200 માંથી 20 બાદ કરતા 180 180 માંથી 20 બાદ કરતા 160 બરાબર છે બાળકો જે રીતે પેટર્ન હોય એ જ ઘટતી પેટર્ન હોય તો ઘટાડવાની સંખ્યા અને જો વધતી હોય તો વધારવાની પહેલા તમારે આની વચ્ચેનો તફાવત સમજી લેવાનો બરાબર છે એની નીચે નંબર 7 જુઓ બાળકો 125 પછી 150 175 એટલે ક્રમશઃ કેટલા વધે છે બાળકો 125 50 તો 25 વધ્યા 25 25 વધતા જાય છે હવે 200 માં 25 ઉમેરતા 225 225 માં 25 ઉમેરતા 250 250 માં 25 ઉમેરતા 275 માં 25 ઉમેરતા 300 બરાબર છે અહીં આપણા 85 પેજ પૂર્ણ થાય છે હવે પેજ નંબર 86 પર જુઓ મૌખિક ગણતરી ચાલો બાળકો આપણે મૌખિક ગણતરી કરીશું જુઓ બાળકો એકદમ સરળ છે 80 - 35 બરાબર કેટલા તો કે 45 બરાબર છે આવી રીતે સીટી લાઇનમાં આપણે દાખલો ગણીશું હવે 45 + 35 એટલે કેટલા બોક્સ ખાલી છે જે ખાલી બોક્સ છે ત્યાં બરાબર આવે એના પછી આપણે જવાબ લખીશું 5 ને 5 10 ની 0 વધી આવે છે 1 ક્યાં તો કે 3 ઉપર તો 3 માં 1 ઉમેરતા 4 4 ને 4 8 એ વધી આપણે માઇન્ડમાં રાખવાની છે કારણ કે મૌખિક જ દાખલા કરવાના છે બરાબર છે હવે એના પછી જુઓ નંબર 2 નંબર 2 માં 50 + ખાલી જગ્યા બરાબર કેટલા બરાબર છે એવું આપ્યું છે અહીં 75 - ખાલી જગ્યા બરાબર 50 તો 75 માંથી હું કેટલા બાદ કરું આપણે 75 માંથી કેટલા બાદ કરીએ તો 50 જવાબ આવે
તો કે 75 માંથી આપણે 25 બાદ કરીએ ને તો 50 જવાબ આવે બરાબર છે હવે આ રકમ મળી ગઈ એટલે હવે સરવાળો કરીશું 50 વત્તા 25 એટલે કે 75 એકદમ સરળ છે પરંતુ સમજવાની ખાસ જરૂર છે ખાસ સમજજો બાળકો પ્રથમ જે રકમ આપી હોય એનો જવાબ તમારે ગણી લેવાનો 50 વત્તા 60 બરાબર કેટલા તો કે 50 વત્તા 50 માં એટલે 100 100 માં 10 ઉમેરતા 110 50 વત્તા 60 બરાબર 110 બરાબર છે હવે 110 ઓછા 60 હવે 110 માંથી આપણે 60 બાદ કરીએ તો કેટલા મળે તો આપણે 50 મળે બરાબર છે એના પછી જુઓ નંબર 4 હવે 320 ઓછા 120 હવે 20 માંથી 20 બાદ કરી નાખો તો શૂન્ય વધે અને આ 3 માંથી 1 બાદ કરો તો શું મળે તો કે 2 એટલે 320 માંથી 120 બાદ કરીએ તો શું જવાબ આવે તો કે 200 બરાબર છે સમજાય છે બાળકો હવે શું કરવાનું છે હવે 120 માં હું કેટલા ઉમેરું તો એનો જવાબ 320 આવે આપણે એનો જવાબ ગોતવાનો છે બરાબર તો હું 120 માં 200 ઉમેરું તો જવાબ કેટલો આવે 200 વત્તા 120 એટલે કે જવાબ આવે છે 320 બરાબર છે બાળકો આ સરવાળા આપણે મૌખિક રીતે સરવાળા કરવાના હતા અહીં આપણા 86 પેજ પૂર્ણ થાય છે વ્યવસ્થિત સમજી અને સારા અક્ષરે લખી લેજો અને કોઈ દાખલો એવો હોય કે આમાં નથી સમજાતો તો તમે પૂછી શકો છો અને તમારા રફબુકમાં પણ આ દાખલા તમે વારંવાર ગણી શકો છો જેથી તમને વારંવારનો મહાવરો રહે આવજો જય મામાદેવ